કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ગુજરાત સહિત 24 રાજ્યોમાં ભૂગર્ભ જળ જોખમકારક બની રહ્યું છે અને ભૂગર્ભ જળમાં આર્સેનિક અને ફ્લોરાઇડ જેવા તત્વોની હાજરી જોવા મળતા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે તેની નોંધ લઈ ગુજરાત સહિતના 24 રાજ્યોને નોટિસ ફટકારવામાં આવી છે. કચ્છનું ભૂગર્ભ જળ ઊંડું ઉતરતું જાય છે તે અંગે અવારનવાર તજજ્ઞો દ્વારા ચિંતા પણ દર્શાવવામાં આવી છે. એટલું જ નહીં, સરકાર પણ આ મુદ્દે ચિંતિત છે અને ભૂગર્ભ જળ બચાવવા દરેક જિલ્લામાં કરોડોની યોજનાઓ અમલમાં મૂકી છે. પરંતુ ખાટલે મોટી ખોટ છે કે સૂકા પ્રદેશ એવા કચ્છ જિલ્લાના ભૂગર્ભ જળ ઉપર ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીનું કોઈ નિયંત્રણ નથી. અને આ સુઓ મોટો નોટિસમાં એનજીટીએ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીની પણ જવાબદારીથી ભાગવા બદલ ઝાટકણી કાઢી છે. જે ઝેરી રસાયણ આર્સેનિક ભૂગર્ભ જળમાં મોજૂદ છે તેની માનવ શરીર પર ગંભીર અસરો થાય છે. આર્સેનિક અને ફ્લોરાઇડ પાણીમાં માત્રાથી વધુ હોય તો ડાયાબિટીસ, ચામડીના રોગો અને કિડનીના રોગો થવાની શક્યતા રહે છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો વર્ષ 2020ના એક મીડિયા રિપોર્ટમાં રાજ્યના જે વિસ્તારોના ભૂગર્ભ જળમાં આર્સેનિકની હાજરી જણાઈ તેમાં કુંડા ગામનો સમાવેશ થાય છે. આ તો નેશનલ કક્ષાએથી ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીએ વિગતો જાહેર કરી છે, પરંતુ સ્થાનિક કક્ષાએ તપાસ કરવામાં આવે તો વધુ ચિંતાજનક ચિત્ર સામે આવે તેવી શક્યતા જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. કચ્છમાં આવેલા ઉદ્યોગો એકમો બેરોકટોક ભૂગર્ભ જળનો વપરાશ કરતો હોવાનો આક્ષેપ વારંવાર થઈ ચૂક્યા છે. કચ્છમાં પાણી અને હવામાં પ્રદૂષણ ફેલાવી આવા જોખમ ઉભા કરતા ઉદ્યોગો સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કામગીરી શું કરી છે તે જાણવા અમે આરો રાજેશ પરમાનો સંપર્ક કરતા તેમણે નિયમોના ઉલ્લંઘન બદલ ફટકારીની નોટિસોના માત્ર આંકડા કહેવાની સમર્થતા દર્શાવી હતી, પરંતુ જે ઉદ્યોગ એકમોને નોટિસ ફટકારી છે તેના નામ આપવાની હિંમત દર્શાવી ન હતી. આ વલણ પરથી ખ્યાલ આવી જાય છે કે જળ અને વાયુમાં ફેલાતા પ્રદૂષણ અંગે જવાબદાર અધિકારીઓ કેટલા સજાગ છે. સ્પેશિયલ રિપોર્ટ, કબીર ન્યૂઝ, કચ્છ.